શ્વર નજીક આવેલા શિવમ એસ્ટેટ બે માં ધવલ પ્રિન્ટ બેગ કારખાનાની પાસે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર તારીખ ત્રીજી ના રાતના અઢી વાગ્યાના અરસામાં પુરુષ ચોરી કરવા આવ્યો હોવાનું અનુમાન લગાવીને કુમાર પાંડુરંગ રમેશ સિંઘ શ્રી કુંજબિહારી કુંદન દીનબંધુ ભારદ્વાજ અને અખિલેશ કુમાર સંતોષકુમાર પ્રસાદે તેને માર માર્યો હતો ઘટનાની જાણ થતાં કારખાનાના માલિક વિનોદ સૌસાણી કેવલ અને વિનોદ વરમોરાએ ત્યાં આવીને ચારેય શ્રમિકો સાથે મળીને અજાણ્યા પુરુષને ઝાડ સાથે બાંધીને ઢોરમાર મારતા તેનું મોત થયું હતું પોલીસે સાત આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ચાર શ્રમિક આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરવામાં આવી છે છે બનાવની અમને જે વિગતો મળી એના અનુસંધાને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે આ કેસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કુલ જે આરોપી છે ચાર મજૂર વીન્ટે કારખાનાના માલિક વિનોદભાઈ સવસાણી એમના દીકરા કેવલ સવસાણી અને એમના જે મિત્ર છે વિનોદ વર્મોરા આ સાથે સાત આરોપી વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે જે મુખ્ય ચાર આરોપી છે જે ત્યાં કારખાનામાં મજૂરી કરતા હતા એ અજય રમેશ કુંદન અને અખિલેશ એમની મર્ડરના કામે ધોરણસર અટક કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે ફરાર આરોપીઓ છે ત્રણ જે વિનોદ સૌસાણી કેવલ સૌસાણી અને વિનોદ વર્મેરા એમની પણ ધરપકડ કરવામાં આવશે